મને આ આપણા સદસ્યતા અભિયાનમાં મને જોડાવા માટે આમંત્રણ આપ્યું, તેથી હું સદસ્યતા અભિયાનમાં જોડાઈ અને મારું પ્રાથમિક સભ્યપદ ભારતીય જનતા પાર્ટીમાં નોંધાવી રહી છું. આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે કોઈ પણ પાર્ટી અથવા કોઈ પણ વ્યક્તિ જો સારું કાર્ય કરતી હોય તો આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે કે આપણે એને સપોર્ટ કરીએ. તો બસ ભારતીય જનતા પાર્ટી આપણા ગુજરાત માટે અને અત્યારે વિશ્વ ફલક પર આપણા ભારતનું નામ જ્યારે રોશન કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ અને હું ભારતીય જનતા પાર્ટીને, હું મારા પરિવાર સાથે અમે ભારતીય જનતા પાર્ટીને પહેલેથી જ સપોર્ટ કરીએ છીએ. સભ્યપદ તો હવે નોંધાવ્યું પણ હું હંમેશાથી જ ભારતીય જનતા પાર્ટીને થી પ્રભાવિત છું અને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરું છું. એટલે બીજેપીમાં તો આપણને બધાને ખબર છે કે 26 માંથી 26 બેઠક બીજેપી જીતી છે અને એ બેઠકને જીતાડવા માટે જેટલા પણ વોટર્સ છે, જેટલા પણ લોકોએ વોટ કર્યા છે, બધા બીજેપીમાં જોઈન છે એવું હું માનું છું. કારણ કે જો કોઈ તમને માનતું ના હોય પાર્ટીને તો કોઈ તમને વોટ નહીં કરે, તો એ બધા વોટર્સ છે. અને જેટલા પણ લોકો બીજેપીને વોટ કરે છે અને સદસ્યતા અભિયાનમાં જેટલા પણ લોકો જોડાયા છે એ બધા જ બીજેપીના સદસ્ય છે. એવી જ રીતે હું પણ એક કોમન સદસ્ય છું. હું કોઈ એઝ અ સેલિબ્રિટી તરીકે કે આમ શું કહેવાય રાજકારણમાં આવવા માટે નથી જોડાઈ. અને તમને બધાને ખબર છે કે મારી ઉંમર ફક્ત 19 વર્ષ છે, એટલે મારો કોઈ એવો લક્ષ્ય પણ નથી કે હું રાજકારણમાં આવું અને એ બધા રાજકારણમાં આવવા માટે. અત્યારે મારો અનુભવ, મારી ઉંમર ખૂબ જ નાની છે, મારાથી બનશે એટલે હું પાર્ટીને હેલ્પ કરીશ. બાકી અત્યારે જો કોઈ એવું વિચારતું હોય તો કિંજલબેન રાજકારણમાં આવી ગયા કે હવે ચૂંટણી લડશે, તો એ બધા માટે તમને ખબર છે કે પાર્ટીમાં અનુભવ જોઈએ, એક એની પુખ્ત વય જોઈએ, ત્યારે માણસ એ બધું કાર્ય કરી શકે. તો બિલકુલ, પાર્ટી અત્યારે ઘણા બધા સારા સારા કાર્યક્રમો કરી રહી છે, જેમ કે સ્વચ્છતા અભિયાન છે, વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, ઘણા બધા એવા કાર્યક્રમો છે જે આપણા દેશને, આપણા અમદાવાદ શહેરને અત્યારે જરૂરી છે. તો પાર્ટીને મારા તરફથી કોઈ પણ કામ હશે ત્યારે હું હંમેશા પાર્ટી માટે ઉભી રહીશ અને મારાથી બનશે એટલી હેલ્પ કરીશ. એવું અત્યારે એવું જ કઈ નથી, મેં કીધું કે હું બધા જેટલા હજારો લોકો સદસ્યતા નોંધાવી છે એ રીતે હું પણ જીતુભાઈને મને ખેસ પહેરાવ્યો એટલે એ થોડી મોટી વાત થઈ ગઈ. બાકી જો તમે ફોનમાંથી ફોર્મ ભરી અને સદસ્ય બનો તો એક નોર્મલ વાત છે, પણ કાલે મને જે ખેસ પહેરાવવામાં આવ્યો એટલે બધાને એવું છે કે ના ના એવું કશું નથી. એકચ્યુઅલી વાત તો અમારે ચાલુ જ હતી કે આવી રીતે સદસ્યતા અભિયાન છે, તો પાર્ટીનું એવું માનવું હતું કે તમે બધા નોર્મલ જોડાવ છો પણ કિંજલબેન તમે, અમે તમને ખાસ આવી રીતે કાર્યક્રમ કરી અને આપણે કેસ પહેરાઈને જ પછી સદસ્યતા અભિયાનમાં તમે જોડાવા. મેં કીધું ને કે હું 18 વર્ષની છું, મારું વોટર આઈડી પણ હમણાં બન્યું છે અને હું એટલા માટે જ કહી રહ્યો છું કે બધા જો એવું વિચારતા હોય કે કિંજલબેન ભાજપમાં, અત્યારે નાના છોકરો પણ એવો છે જે મોદીનું નામ લેશે કારણ કે બધાને ખબર છે કે મોદી સરકાર શું કાર્ય કરી રહી છે, સમજો. એટલે એવું નથી કે મને ભાજપ વિશે કે કોંગ્રેસ વિશે આટલું બધું નોલેજ છે, એવું કશું જ નથી. મને ભાજપ ભારતીય જનતા પાર્ટી જે રીતે કાર્ય કરી રહી છે મને ગમે છે, એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી રહી છું અને એવા હજારો લાખો લોકો છે. બાકી તમે મને એવો ક્વેશ્ચન કરશો કે ક્યારે આની આની